ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે શરદ પવારને ઇફકોના ફંક્શનમાં જાહેરમાં એક સરદારજીએ ધન ધનાઈને એક લાફો મારી દીધો, શબ્દો ચોર્યા વગર કહું છું, દિલથી કહું છું, આની કોઈ સજા ભોગવવાની હોય તો સજા ભોગવવાની તૈયારી સાથે કહું છું કે બહુ મજા આવી ગઈ. અહિંસાવાદી છું પણ આ હરવિંદરસિંહના આ પગલાને, હરવિંદરસિંહે જે લાફો માર્યો એને હું હિંસા માનવા તૈયાર નથી. હરવિંદરસિંહે આખા દેશના લોકોની જે ભાવના છે એની અભિવ્યક્તિ કરી છે. આખો દેશ શરદ પવાર એન્ડ કંપની, મનમોહન સિંહ એન્ડ કેબિનેટ આ બધાને લાફે લાફા મારવા માંગે છે. આ બધાના કપડાં ફાડી નાખવા માંગે છે, નોચી લેવા માંગે છે. અને પછી કોંગ્રેસ વાંક યશવંત સિંહાનો કાઢી રહી છે કે ભાજપના એક નેતા યશવંત સિંહાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે જાગો, વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવી હતી, સરકારને ઢંઢોળી હતી કે હવે મોંઘવારી જે માજા મૂકી રહી છે તો લોકો તોફાને ચડશે અને આ પહેલો પ્રસંગ નથી અને છેલ્લો પ્રસંગ પણ નથી. હરવિંદરે જે કર્યું છે એ કરવા આખો દેશ આતુર છે. ગઈકાલે તમે ઇન્ટરનેટ ઉપર, ફેસબુક પર, SMS દ્વારા લોકોએ જે ખુશી વ્યક્ત કરી છે એવી ખુશી બહુ દાડા પછી લોકોના મનમાં જોવા મળી છે. લોકો આ સરકારથી થાકી ગયા છે અને એનું બીજું કોઈ કારણ નથી. એકવાર આપણા નાણા પ્રધાન પ્રણવ બાબુ એક ટીવી પર આંકડા આપી રહ્યા હતા અને બહુ સાચા આંકડા હતા. પ્રણવ બાબુ કહી રહ્યા હતા કે હું તો બહુ વર્ષોથી રાજકારણમાં છું, ઇન્દિરાજીની કેબિનેટમાં પણ હતો અને એ વખતે મોંઘવારીનો આંક 25 ટકાના દરે મોંઘવારી વધતી હતી, આજે તો 9%, 10%, 11% છે. કારની ને કાળઝાળ મોંઘવારી ઇન્દિરા વખતે હતી અને લોકો પાસે આટલા પૈસા પણ નતા. પણ જ્યારે તમે ઇન્દિરાજી સામે જુઓ, જ્યારે ઇન્દિરાજી કશું બોલે ત્યારે તમને અનુભૂતિ થાય કે આ દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આ મોંઘવારી માટે શરમિંદગી અનુભવી રહ્યા છે, એમને શરમ આવે છે, એ કશું નથી કરી શકતા, એના માટે એ પોતાની જાતને દોષ આપી રહ્યા છે. એમના નાણાં પ્રધાનો, એમના કેબિનેટ પ્રધાનો માફી માગતા હતા જનતાને. ઇન્દિરા જેવી સ્ટ્રોંગ ભાઈ પણ સ્વીકાર કરતી હતી કે મોંઘવારી વધે છે અને અમને અમારાથી કશું થતું નથી. તો હજુ તો ઇન્દિરાની ઝડપે મોંઘવારી નથી વધતી પણ લોકોનો આક્રોશ એટલે છે કે આ નાલાયક કેન્દ્રના પ્રધાનો જ્યારે ભાવ વધારે છે ત્યારે છાતી કાઢીને ફરે છે. પેટ્રોલિયમ મિનિસ્ટર પગ પર ઊભો થઈ શકે એમ નથી. પણ એક વ્હીલચેર પર બેઠો બેઠો છે, ડંફાસો મારે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા છે તો અહીં વધશે જ. કોઈ શરમિંદગી નથી દેખાતી એ માણસના મોઢા પર, કોઈ શોક નથી. એ રાજા છે ને તમે પ્રજા છો એવો એમનો દેખાવ છે. જ્યારે પણ પી ચિદમ્બરમ નાણાપ્રધાન હતા, અત્યારે પ્રણવ મુખર્જી છે, જ્યારે વાત કરે છે ત્યારે વાત આ જ કરે છે કે મોંઘવારી વધશે, હજુ વધશે. આ શરદ પવારને લાફો પડ્યો છે એનું કારણ તો 2 વર્ષ જૂનું છે.
આ શરદ પવારે જ્યારે ખાંડના ભાવ માળ 12-13 રૂપિયા હતા ત્યારે કેવા માંડેલું કે ખાંડના ભાવ 30 રૂપિયા થશે, બહુ વધશે ખાંડના ભાવ. હવે તું અમારો ખોરાક પ્રધાન છું, કૃષિ પ્રધાન છું કે તું માફિયા છું? જ્યારે ખાંડના ભાવમાં જરાય હલચલ નથી ત્યારે શરદ બાબુ ગોદા મારી મારીને ખાંડના ભાવ ઊંચા લઈ જતા હતા. અને આ માણસે શરદ પવારે ખૂબ પૈસા બનાવ્યા છે, ખાંડની આયાત નિકાસ બધું રોકીને, આયાત કરીને પણ પૈસા બનાવ્યા છે, નિકાસ કરીને પણ પૈસા બનાવ્યા છે, આયાત રોકીને પણ પૈસા બનાવ્યા છે, નિકાસ રોકીને પણ પૈસા બનાવ્યા છે. શરદ પવારનું મોં ગંધાય છે ભ્રષ્ટાચારથી. ભગવાને એમને આટલી બધી શિક્ષા કરી, કેન્સરગ્રસ્ત થઈ ગયા, જીવ માર જીવ્યા સરકારી પૈસે, આપણા દેશના લોકોના પૈસે, કારણ કે કાયમ સરકારી હોદ્દા પર બેઠેલા જ હોય છે. એટલે મારા તમારા ઇન્કમટેક્સના અને સર્વિસ ટેક્સના પૈસેથી એમણે વારંવાર સર્જરીઓ કરાવી, અને હજુ પણ આ માણસની ભૂખ મટી નથી ભ્રષ્ટાચારની. પ્રતીક છે શરદ પવાર ભ્રષ્ટાચારના. એટલે હરવિંદરે જે પસંદગી કરી છે બિલકુલ વ્યાજબી છે, જે માર્યા છે એ પણ વ્યાજબી છે. હું જરા પણ શરમ રાખ્યા વગર કહું છું કે આ માર પડવો જ જોઈતો હતો, ઘણો વહેલો પડવો જોઈતો હતો. આ શરદ પવાર નાલાયકી કરીને ડુંગળીના ભાવ ગમે ત્યારે, જરા જરા ડુંગળીના ભાવ નીચા થાય, લોકોને જરા હાંસ થાય કે તરત જ એની નિકાસ શરૂ કરી દેશે, અને ડુંગળી 40 રૂપિયે થશે, 50 રૂપિયે થશે, એટલે એ જ ડુંગળી પાછી આયાત કરે છે. આ માણસને કારણે આપણે આજે 60 રૂપિયા 70 રૂપિયા ચોખા ખાઈ રહ્યા છે સારામાંના. આ જ માણસને કારણે આપણે 30-35-50 રૂપિયા કિલો ખાંડ અને કઠોળ ખાવું પડે છે. મેં ગઈકાલે ફેસબુક ઉપર લખ્યું કે શરદ પવારની વાત હવે ભૂલો, પતી ગયો પ્રસંગ છે. હવે આ યાદીમાં લાફો ખાવાની, લોકોનો લાફો ખાવાની યાદીમાં નંબર 1 પર કોણ છે? હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે થોડા નરેન્દ્ર મોદીના અપવાદને બાદ કરતા જે કોઈ નામ આવ્યા એ મનમોહન સિંહની કેબિનેટના આવ્યા, સોનિયાજીના કુટુંબના આવ્યા. લોકોનો આ આક્રોશ છે. મનમોહન સિંહને પણ લાફા મારો એવું કેટલીક બહેનોએ લખ્યું કે મનમોહન સિંહને લાફા મારો. બહુ રિસ્પેક્ટેબલ, બહુ જ માનનીય વ્યક્તિ છે, હું પોતે બહુ માન આપું છું મનમોહન સિંહને. પણ હવે જે લિસ્ટ બનાવ્યું લોકોએ એમાં પહેલા નંબર પર મનમોહન સિંહને લાફા મારો વાળી વાત લોકો બે ધડક લખી રહ્યા છે, બહેનો લખી રહી છે, અને બહેનો જ લખે આ વાત. કારણ કે ઘરનું બજેટ જે રીતે આ સરકારે વેરવિખેર કરી નાખ્યું છે, લોકોનું જીવવાનું હરામ થઈ ગયું છે. પેટ્રોલના ભાવ વધે છે, વીજળીના ભાવ વધે છે, ગેસના ભાવ વધે છે. રાંધણ ગેસના ભાવમાં આ સરકાર કહી રહી છે કે 700 રૂપિયા બોટલ થઈ જશે. તો જખ મારવા આટલા બધા લોકોને તમે બોટલો આપ આપ કર્યા. ઇન્દિરાજી બહુ ડાયા હતા, એમના સમયે તમે નવો બોટલ નોંધાવો તો 7-8-10 વર્ષે તમને નવો બોટલ મળતો હતો. એ જાણતા હતા કે આપણી સ્થિતિ નથી, આપણી તાકાત નથી, તો બોટલો જ ઓછા આપો, ઓછા લોકો જ બોટલો વાપરે અને સબસિડીનો ભાર ઓછો રહે. પણ ચૂંટણીની લાઈનમાં મત મેળવવા માટે તમે બે ફામ બોટલોની નોંધણી કરી, બે ફામ બોટલો લોકોને આપ્યા ગેસના. વચ્ચે સ્કીમ કાઢી હતી માલવિયાજીએ કે જેની પાસે એક બોટલ હોય એમણે વગર ડિપોઝિટે બીજો પણ બોટલ આપીશું.
ખુશ કરો, ખુશ કરો, બધાને ખુશ કરો. હવે અત્યારે આ દેશમાં નાનામાં નાનો ગરીબ માણસ ગેસનો બોટલ વાપરતો થઈ ગયો છે. અને હવે તમે કહો છો કે 2500 રૂપિયાની સબસિડી પોસાતી નથી, સબસિડી બંધ કરો. તો લોકો ખાવાનું પકવશે શેમાં? તમે તાગળ ધીંધા કરે રાખો છો. આ સરકાર સામે જે ગુસ્સો છે એનું એક કારણ એ પણ છે કે તમે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છો. તમારી સરકારની મિનિસ્ટ્રી જે ખર્ચા કરી રહી છે બેફામ, એના કોઈ હિસાબ નથી. એક યા બીજા રૂપે તમે પૈસાની લહણી કરી રહ્યા છો, લૂંટાવી રહ્યા છો પૈસા. સ્કોલરશીપના નામે પૈસા લૂંટાવી રહ્યા છો. ગમે તે માણસ ગમે તે ભણે છે, શું ભણે છે એ પણ નહીં જોવાનું, કેટલા ટકા આવ્યા છે પણ નહીં જોવાનું. એ માઇનોરિટીમાં છે એટલે એને બધા એની પૂરેપૂરી એને સ્કોલરશીપો આપો. આપો ના નથી, પણ એની કોઈ લિમિટ તો રાખો. દરેક વસ્તુમાં નરેગાના નામે તમે પૈસા લૂંટાવી રહ્યા છો. આ નરેગા એક દિવસ દેશને ડૂબાડશે. બહુ ગંદી વાત કહી રહ્યો છું. તમને બધાને થશે કે લોકોને રોજગારી, ઘેર બેઠા રોજગારી પૂરી પાડતી આટલી સુંદર સ્કીમને હું આ શબ્દોમાં વખોડું છું, પણ સાચી વાત એ છે કે ગામમાં જે કહે છે કે તળાવ થયા, રસ્તા થયા, કોતરો પુરાયા, એમાંનું કશું જ થતું નથી. સરપંચ અને ગામના લોકો બેસી અને મિલી ભગતથી આ પૈસા વેચી રહ્યા છે. સરપંચો માલદાર થઈ રહ્યા છે, તલાટીઓ માલદાર થઈ રહ્યા છે, કશું કામ થતું નથી. તમે એમ કહો છો કે તમને રોજગારી પૂરી પાડવી, રોજગારી શું પૂરી પાડવી એ પણ ગામ નક્કી કરશે. કરોડો રૂપિયા ગામડે ગામડે ટ્રાન્સફર કરી રહ્યા છો, એની લૂંટ ચાલી છે. તમે કહો છો ઉત્તર પ્રદેશમાં માયાવતીના રાજમાં લૂંટ ચાલી છે. અરે આખા દેશમાં નરેગાના નામે લૂંટ ચાલી છે. માયાવતી હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, યુપી હોય કે બાંગ્લાદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, બધે જ આ નરેગાના નામે લૂંટ ચાલે છે. તમે દરેક સ્કીમ બનાવીને દેશના 2500 કરોડ રૂપિયા લૂંટાવી રહ્યા છો. જવાહરલાલ નહેરુના નામે શહેરી વિકાસ લોન આપો છો. વડોદરા શહેરમાં નહીં જોઈતા 3-3 વગર કામના, જ્યાં કોઈ અવર જવર નથી, જ્યાં કોઈ કારણ નથી, જ્યાં દિવસમાં 3 ટ્રેનો જતી નથી, જ્યાં ખાલી ફાટક મોટું કરવાથી, રસ્તો મોટો કરવાથી કામ ચાલે એમ હતું, ત્યાં કેન્દ્ર સરકારમાંથી પૈસા આવ્યા છે એટલે હૈસો હૈસો ડુલ્લે ડુલ્લા કરી અને 80-80 કરોડના બ્રિજો બાંધી દીધા છે. વડોદરા રેલવે સ્ટેશન પર એક પગે ચાલતા લોકો માટે બ્રિજ બાંધવામાં આવ્યો. 3-4 કરોડના ખર્ચે બ્રિજ બંધાયો છે. દિવસમાં 500 જણા એ બ્રિજ ઉપરથી પસાર થતા નથી, બધા રોડ પરથી જ પસાર થાય છે. પણ ટેન્ડરો નીકળ્યા, કામ સોંપાયું, જે કંઈ લેવડ દેવડ થવાની હશે તો થઈ ગઈ. હવે એ બ્રિજ વપરાય તોય શું, ના વપરાય તો શું. તો આ દેશમાં લૂંટ ચાલે છે. ભાજપ કોંગ્રેસ બધા ભેગા થઈને લૂંટ ચલાવે છે અને એનો વિરોધ કરવા માટે આ હરવિંદરે શરદ પવારને લાફો માર્યો છે. ઠેર ઠેરથી એને ઇનામો મળી રહ્યા છે. મેં પોતે કહ્યું કે એને વડોદરા બોલાવો. હું પોતે વિચારું છું કે હરવિંદર બિચારો જરા સરકારી લફડામાંથી મુક્ત થાય તો મારે એને વડોદરા બોલાવવો છે, મારે એને હાર તોરા કરવા છે, મારે એને સન્માન કરવું છે કે ભાઈ વાહ હરવિંદર, આમ પણ તું શીખ કોમમાંથી આવું છું. આ એ કોમ છે કે જેણે હિન્દુ અને મુસલમાનોના મહા આક્રમણમાંથી બચાવ્યા છે, તો ત્યાંથી જ કોઈક આવો વીર પેદા થાય. અને આજે એને શીખોનું ગૌરવ વધાર્યું છે. મને એવું હરવિંદરના મનમાં ઊંડે ઊંડે શરદ ભાવને લાફો મારે માં ઊંડે ઊંડે 1984ના જે શીખોના દંગલ હતા, શીખોના સામે જે કોંગ્રેસી આક્રમણ હતું, હિન્દુઓનું નહોતું. જ્યારે ઇન્દિરાજી મરી ગયા ત્યારે આ કોંગ્રેસીઓએ 8000-10000 શીખોને મારી નાખ્યા. ત્યારે શરદ ભાવ પણ
મોટા ખેલાડી હતા રાજકારણમાં. એટલે હરવિંદરની જે આ કોંગ્રેસ પ્રત્યેની નફરત છે, કદાચ એ પણ આમાંથી બહાર નીકળી હોય. ભલે આજે શરદ બાબુ કોંગ્રેસમાં નથી, પણ આખા આખો દેશ આ સરકારને નફરત કરે છે એનું આ પ્રતીક છે. સરકાર બધી જ બાજુથી નિષ્ફળ ગઈ છે. બહુ સારા માણસની સરકાર નિષ્ફળ ગઈ છે. રૂપિયો સાવ ધોવાઈ રહ્યો છે. આપણને શીખવાડવામાં આવતું હતું, કહેવામાં આવતું હતું. અત્યારે તો આપણા ઇકોનોમિસ્ટો મંડી પડેલા 3 મહિના પહેલા કે રૂપિયો મહાન છે, ભારત મહાન છે. હવે આપણે 54 રૂપિયે ડોલરે પહોંચવા આવ્યા છે. તો શું અમને કહેવા માંગો છો? તમે કશું બોલતા નથી. તમે જ્યારે રૂપિયો 44 રૂપિયે થઈ ગયેલો ત્યારે તમે કહેતા હતા કે દેશ કેટલો મજબૂત છે, આપણો રૂપિયો કેટલો મજબૂત થઈ ગયો, આપણી સરકાર કેટલી હોશિયારીથી કામ ચલાવી રહી છે. જ્યારે રૂપિયો 44 રૂપિયે થઈ જાય, સોંગવારી થઈ જાય, ત્યારે એ બધી હોશિયારી સરકારની છે. અને જ્યારે મોંઘવારી થઈ જાય, રૂપિયો 54 રૂપિયે થઈ જાય, ત્યારે બધું આંતરરાષ્ટ્રીય બજારમાં બની રહ્યું છે. અહીં કશું નથી થયું, આપણી સરકારનો કોઈ વાંકવોનો નથી. હું ફરી એકવાર ભાજપના યશવંતસિંહાએ જે કહ્યું હતું એ કહેવા માંગુ છું કે સરકાર હજુ નહીં જાગે તો આનું પરિણામ ખરાબ આવવાનું છે. આપણા ગુજરાતના એક મહાન કવિએ બહુ સુંદર વાક્ય લખ્યું છે. આખી કવિતા યાદ નથી, પણ એમની એક વાક્ય જીવનભર યાદ રહી જાય એવું છે. અને વાક્ય છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. અને આ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગ્યો છે એનું હરવિંદરે પ્રતિનિધિત્વ કર્યું છે. એને જે કઈ શિક્ષા થશે એના પણ માઠા પરિણામ આવશે. અને હરવિંદર ખરેખર હીરો થઈ ગયો છે, એને હું અભિનંદન આપું છું દિલથી. ગાંધીવાદીઓની લાગણી દુભાવવા માટે માફી માંગી લઉં છું, પણ ગાંધીવાદનો અર્થ કદાપી મજબૂરી નહોતો. ગાંધીવાદનો અર્થ કદાપી સમર્પણ ન થઈ શકે. સરકાર ગમે તેટલું ખોટું કરે અને આપણે સરકારને તાબે જ રહીએ એ વાત ગાંધીવાદીઓને પણ સોંપતી નથી. અરવિંદરે જે કંઈ કર્યું એને હું સમર્થન કરું છું. એની જોડે મને આવું કહેવા બદલ જેલ થશે તો હું મારી જાતને ગૌરવશાળી અનુભવીશ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.